કોર્પોરેશને પણ જવાબ તે રજૂ કર્યો હતો કે તેઓના કારણે કોર્પોરેશન પાસે નાણાકીય અછત છે. વાસ્તવિક પરિસ્થિતિ કેવા પ્રકારની છે? રાજ્ય સરકાર પાસે આપણે કોઈ મદદ માગી છે ખરી? રાજ્ય સરકાર તરફથી અત્યાર સુધી કેટલા નાણાં ફાળવવામાં આવ્યા છે? રાજ્ય સરકાર કોર્પોરેશનને જે જે સ્કીમના આધારે પૈસા આપવાના આવશે રાજ્ય સરકાર આપતી હતી. કોર્પોરેશન એના વિકાસનું કામ એક પણ રોકાયું નથી. કોર્પોરેશને છેલ્લા એક માસની અંદર 1,000 કરોડથી વધુ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. હમણાં જ આપણે સાયન્સ સિટી રોડ ઉપર વગર ફાટકે રેલવે લાઇનના ઉપર આપણે બ્રિજ બનાવ્યો, જ્યાં સંપૂર્ણ ફાટક જ નહોતી, નવા 100 ફૂટનો રોડ હતો, એના કારણે આપણે ત્યાં બ્રિજ બનાવ્યો. અમદાવાદની અંદર અસંખ્ય બ્રિજિસના કામ ચાલુ છે, અંડરબ્રિજના કામ ચાલુ છે, અને કોર્પોરેશનના રોડ ગટર પાણીના કામો ક્યાંય આપણે રોક્યા નથી. આ ક્રાઇસિસ હોઈ શકે, બાકી રહી હોય, પણ કોઈ એ તો આમ દિવસે ના આવી તો 15 દિવસ પછી આપતા, 20 દિવસ પછી આપતા, એમ અવિરત ચાલતી પ્રક્રિયા છે. અને કોર્પોરેશન એના કામ ક્યાંય આર્થિક દ્રષ્ટિના કારણે કામ રોકાયા નથી. આપણે ક્યાંક ધીરા પડતા હોઈએ. કોવિડના મહામારીમાં બધા જ ધંધા રોજગારની અંદર ક્યાંક ને ક્યાંક રોકાવટ આવ્યો, કામ રોકાયા છે, પણ કામ અવિરત ચાલુ છે. એટલે કોર્પોરેશનની જે નાણાકીય સ્થિતિ છે પહેલા કરતા નબળી પડી છે, હું તમે સ્વીકારું છું? કોર્પોરેશનની નાણાકીય સ્થિતિની અંદર અત્યારે આપણી જોડે 200 કરોડથી વધુ રૂપિયાનું લોકોના કોન્ટ્રાક્ટરના બિલ બાકી હશે, પણ એ રૂટીન પ્રક્રિયા છે, જે પ્રક્રિયાના ભાગરૂપે જ હોય છે અને કામ આપણા ચાલુ છે. ઓકેની અંદર નગરી હોસ્પિટલની અંદર ઝામર મશીન મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે ગુજરાતની અંદર 2 જગ્યાએ છે, સરકારી હોસ્પિટલમાં પણ નથી. નગરી હોસ્પિટલમાં આ ઝામરના દર્દીઓ દર માસમાં 1,000 થી 1,200 લોકો આવતા હોય છે. આજે 53 લાખના 2 મશીન મૂકવામાં આવે છે. 1 મશીન ફ્રી ઓફ કોસ્ટ દર્દીની સારવારમાં વાપરવામાં આવે છે. બીજા મશીનથી મિનિમમ 3,000 રૂપિયા જેટલો ખર્ચ થશે. પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 10,000 થી 25,000 રૂપિયા આ ઝામર માટે લેવાતા હોય છે, જે આપણા આવનાર દિવસમાં અમદાવાદની જનતાને બેનિફિટ થશે. ઓકે.